विद्यार्थी मित्रों स्वागत है तमारू संकल्प क्लासेस यूट्यूब चैनल में। आज आप अभ्यास करीशु धोरण 12 आंकड़ाशास्त्र एना प्रकरण नंबर 4 जेनु नाम छे सामायिक श्रेणी एना स्वाध्याय नी आपणे आजे शुरुआत करवानी छे। तो स्वाध्याय 4 नी शुरुआत आपणे पाछळना विभाग थी करीए एटले के विभाग एफ थी शुरुआत करीए। गईकाले एटले के गया लेक्चर में आपणे चलित सरेराश नी जे रीत शीख्या हता 4 वर्ष नी अथवा तो 4 मास नी एज पद्धतिना बीजा बे दाखला आजे आपणे फरीथी तैयार करीशु, बराबर छे, जेना कारणे आपने आ पद्धतिमां वधारे ख्याल आवशे। शुरुआत करीए के भाई स्वाध्याय 4 विभाग एफ मां दाखला नंबर 2 थी, तो आपणे एनी पहेला रकम वाँची लईए एक वार। तो एक कॉलेज में बीजा नंबर नो दाखलो, एक कॉलेज में अभ्यास करता विद्यार्थियों की संख्या नीचे नो पुस्तक में दर्शावी छे। 4 वर्षीय चलित सरेराश वडे वलण मेळवो, वर्ष अने विद्यार्थियों की संख्या आपी छे। वर्ष में अहींया लख्या छे 2006 थी लईने 2015 सुधी, विद्यार्थियों की संख्या में लखेली छे 332 317 357 392 402 405 410 427 405 અને 438। હવે સિમ્પલ વસ્તુ છે કે ગઈકાલે જેવી રીતે ખાના તૈયાર કર્યા હતા એવી રીતે આજે પણ એ જ રીતના ખાના તૈયાર કર્યા છે। વર્ષ પછી ટી આપણે જે લખવાનું હોય 1 થી 10 સુધી જેટલું આપ્યું ત્યાં સુધી લખવાનું હોય, બરાબર। 4 વર્ષના ચલિત સરવાળા એટલે કે અહીંયાથી 4 કિંમતો લઈને અહીંયા સરવાળો કરવાનો, પછી પાછા બબ્બે કિંમતોના સરવાળા અને છેલ્લે 4 વર્ષની ચલિત સરેરાશ, ક્લિયર। તો આપણે ગણતરીની શરૂઆત કરીએ, તો પહેલા તો પહેલા 4 જે લેવાના છે એટલે 332 317 357 અને 392, તો આ 4 જે કિંમતો છે 4 નો સરવાળો ક્યાં લખવાનો હોય? બીજા અને ત્રીજાની વચ્ચે। તો આપણે અહીંયા લખીએ કે 332 પ્લસ 317 પ્લસ 357 પ્લસ 392, ક્લિયર। તો આપણે કરીએ કે 332 પ્લસ 317 પ્લસ 357 પ્લસ 392, જવાબ આવ્યો 1398, ક્લિયર। આ જવાબ તમને મળી ગયો। હવે શું કરતું જવાનું? ઉપરથી એક એક કિંમત માઇનસ કરતી જવાની, તો અહીંયા આવશે 1398 માઇનસ 332 પ્લસ કેટલા કરવાના? 392 પછી આવે 402, તો 402 પ્લસ કરવાના, તો 1398 માઇનસ 332 પ્લસ 402 એટલે જવાબ આવ્યો 1468, ક્લિયર। 1468 ને નીચે ઉતારીએ, માઇનસ કરવાના કેટલા? 317 પ્લસ કેટલા ઉમેરવાના? 405, તો 1468 માઇનસ 317 વત્તા 405 જવાબ આવ્યો 1556, ક્લિયર। 1556 ને ફરીથી નીચે ઉતાર દઈએ, માઇનસ કરીએ, હવે કેટલા કરવાના? 357 પ્લસ એડ કેટલા કરવાના? 410, તો 1556 માઇનસ 357 પ્લસ 410 એટલે જવાબ આવશે 1609, ક્લિયર। 1609 નીચે લગાવી દઈએ, માઇનસ 357 પછી કેટલા બાદ કરવાના? 392 પ્લસ કેટલા પ્લસ કરવાના થશે? 427, તો આપણે કરીએ કે 1609 માઇનસ 392 પ્લસ 427, તો જવાબ આવશે 1644, ક્લિયર। હવે અહીંયા કેટલા કરવાના? 1644 માઇનસ કેટલા બાદ કરવાના થશે? 402 પ્લસ ઉમેરવાના કેટલા થશે? 405, બરાબર, માઇનસ 402 વત્તા 405 જવાબ આવ્યો 1647, ક્લિયર। 1647 ને ફરી આપણે નીચે લઈ ગયા, માઇનસ કરીએ આપણે કિંમતમાંથી, કેટલા બાદ કરવાના હવે? 405 પ્લસ એડ કેટલા કરવાના? 438, આપણે શું કરીશું? 1647 માઇનસ 405 સોરી 1647 માઇનસ 405 પ્લસ 438, તો જવાબ આપણો કેટલો આવ્યો? 1680, ક્લિયર। તો અહીંયા પહેલી લાઈન ડેસ, ઓકે, આ બંનેની વચ્ચે જે કિંમત આવે ત્યાં ડેસ, અને અહીંયા પણ બે વચ્ચેની કિંમતમાં ડેસ, ઓકે। તો આટલી ગણતરી તમને ખબર પડી ગઈ। હવે આપણે શું કરીશું કે આ બે કિંમતો જે છે બંનેનો સરવાળો અહીંયા બંનેની વચ્ચે લખતા જઈએ, તો અહીંયા પહેલી કિંમત કેટલી હતી? 1398 પ્લસ 1468, અહીંયા કરીએ કે 1398 પ્લસ 1468 2866, બરાબર। હવે ફરીથી આ બંનેનો સરવાળો 1468 પ્લસ 1556, હું બધાની કિંમત લખી નાખું છું, 1609 પછી અહીંયા 1609 પ્લસ 1644 પછી અહીંયા 1644 પ્લસ 1647 પછી અહીંયા 1647 પ્લસ 1680, ક્લિયર।
तो अहीं आपणे किंमतो लखी नाखीए पहेला 1468 प्लस 1556 जवाब आयो 3024 क्लियर पछी 1556 प्लस 1609 जवाब आयो 3165 1609 प्लस 1644 जवाब आयो 3253 1644 प्लस 1647 3291 1647 प्लस 1680 3327 क्लियर। हवे जे किंमतो मळी छे ए चार वर्षनी चलित सरेराश अहींया पहला अने बीजा खानामां डेस हशे, अहींया पण पहला अने बीजा खानामां डेस आपी देवानो क्लियर। आ 405 मां डेस अने 438 मां डेस। हवे चार वर्षनी चलित सरेराश शोधवी होय तो गईकाले आपणे जेवी रीते समजाव्युं हतुं के चार आना अने चार आना एम करीने टोटल 8 थई जाय तो भाग्या 8 करवाना, तो आपणे अहींया करीए के 2866 भाग्या केटला करवाना 8 3024 छेदमां 8 3165 छेदमां 8 3253 छेदमां 8 3291 छेदमां 8 अने 3327 छेदमां केटला करवाना 8 બરાબરની સામે આપણે અલગ પેનથી લખી દઈએ એના કારણે તમને જવાબમાં ખ્યાલ આવશે। તો 2866 ભાગ્યા કેટલા કરવાના 8 તો 358.25 358.25 ક્લિયર। 3024 ભાગ્યા 8 કરો તો જવાબ આવશે 378 પછી 3165 ભાગ્યા 8 કરો તો 395.63 चलो 3253 भाग्या 8 तो जवाब आवशे 406.63 क्लियर। पछी 3291 भाग्या 8 तो 411.38 अने छेले 3327 भाग्या 8 तो 415.88। અહીંયા પણ પહેલા બે માં ડેસ અને અહીંયા પણ પહેલા બે છેલ્લા બે માં ડેસ ક્લિયર। તો આ તમારો દાખલા નંબર 2 જે છે સ્વાધ્યાય 4 ના વિભાગ એફ નો અહીંયા પૂર્ણ થયો। વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સ્વાધ્યાય 4 ના વિભાગ એફ નો દાખલા નંબર 5 જેની રકમ છે કે ક્રૂડ તેલના સાપ્તાહિક ભાવની યુએસડી પ્રતિ બેરલમાં માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે। ચાર સપ્તાહની ચલિત સરેરાશનો ઉપયોગ કરીને વલણ શોધો જેની અંદર માસ આપ્યા છે, સપ્તાહ આપ્યા છે અને ક્રૂડ તેલનો શું આપેલો છે, ભાવ આપ્યો છે। વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળની ગણતરી કરીએ તો આગળની ગણતરીમાં શું કરવાનું, તો ચાર સપ્તાહના ચલિત સરવાળા કરવાના છે। તો પહેલા ચાર કિંમતો આપણે લઈએ તો વચ્ચેની જે કિંમત છે એટલે કે 2 અને 3 ની વચ્ચે તમારે આન્સર લખવાનો થશે। આપણે એનો સરવાળો કરીએ કે 35.92 પ્લસ 38.50 પ્લસ 39.44 પ્લસ કેટલા છે 39.46, તો આપણી પાસે જવાબ આવશે કે 35.92 પ્લસ 38.50 પ્લસ 39.44 પ્લસ 35.92 પ્લસ 38.50 પ્લસ 39.44 પ્લસ 39.46 જવાબ આવે 153.32 ક્લિયર। હવે આને આપણે શું કરીશું, નીચે લખીશું તો 153.32 માઇનસ કેટલા કરવાના, પહેલી કિંમત બાદ કરો એટલે 35.92 પ્લસ કેટલા કરવાના, પાંચમી કિંમત એટલે કે 1 2 3 કેટલા આવ્યા 39.46 આવી ગયા, તો 36.79 તો 153.32 માઇનસ 35.92 પ્લસ 36.79 કરો એટલે જવાબ આવે 154.19 બરાબર। 154.19 કરો એમાંથી બાદ કરો કેટલા 38.50 પ્લસ કરો 39.72 બરાબર, તો 154.19 માઇનસ 38.50 પ્લસ 154.19 માઇનસ 38.50 પ્લસ 39.72 155.41 ક્લિયર। 155.41 માઇનસ કેટલા કરવાના 39.44 પ્લસ કેટલા કરવાના હવે 40.36 બરાબર, તો માઇનસ કરીએ 39.44 પ્લસ કેટલા કરવાના 40.36 156.33
156.33 नीचे उतार दिए, माइनस कितना करवाना 39.46 प्लस कितना ऐड करवाना हवे 43.73 तो माइनस 39.46 प्लस 43.73 बराबर 160.6 160.6 माइनस 36.79 प्लस कितना करवाना हवे 45.92 बराबर तो माइनस 36.79 प्लस 45.92 जवाब आयो 169.73 हवे अहीं लखी 169.73 माइनस 39.72 प्लस कितना जाय 44.66 तो माइनस 39.72 प्लस 44.66 जवाब आयो 174.67 174.67 माइनस कितना करवाना 40.36 प्लस 44.66 आई गया तो 46.21 बराबर तो माइनस 40.36 प्लस 46.21 180.52 અને છેલ્લે 180.52 માઇનસ કેટલા કરવાના 43.73 પ્લસ એડ કેટલા કરવાના 48.52 સોરી 45 આપણે ટોટલ કરીએ 180.52 માઇનસ 43.73 પ્લસ 48.45 જવાબ આવે 185.24 ક્લિયર અહીંયા બંનેની વચ્ચે ડેશ અહીંયા પણ આ બંને વચ્ચે ડેશ હવે શું કરવાનું બબ્બે કિંમતોના સરવાળા કરવાના તો આ જે બે કિંમતો છે બરાબર છે આ બે કિંમતોનો સરવાળો એટલે અહીંયા થશે 153.32 પ્લસ 154. કેટલા કરવાના છે 19 તો 153.32 પ્લસ 154.19 એક કામ કરું છું અલગ અલગથી લખું છું જેના કારણે આપણને ખ્યાલ આવશે ઓકે અહીંયા આવશે 154.19 प्लस 155.41 પછી અહીંયા આવશે 155.41 પ્લસ 156.33 અહીંયા આવશે 156.33 પ્લસ 160.6 અહીંયા 160.6 પ્લસ 169.73 169.73 પ્લસ 174.67 174.67 પ્લસ 180.52 અને 180.52 પ્લસ 185.24 ક્લિયર હવે આનો સરવાળો જે છે જે હું અલગ પેનથી લખું છું જેના કારણે આપણને ખ્યાલ આવશે તો આપણે અહીંયા લખી કે ભાઈ 153.32 પ્લસ કેટલા છે 154.19 તો જવાબ આવે 307.51 બરાબર હવે 154.19 પ્લસ કેટલા છે 155.41 તો જવાબ આવે 309.6 પછી અહીંયા 155.41 પ્લસ 156.33 જવાબ આવે 311.74 હવે 156.33 પ્લસ 160.6 જવાબ આવે 316.3 હવે 160.6 પ્લસ 169.73 જવાબ આવ્યો 330.33 પછી 169.73 પ્લસ 174.67 344.4 પછી 174.67 પ્લસ 180.52 355.19 અને છેલ્લે 180.52 પ્લસ 185.24 365.76 ક્લિયર તો અહીંયા તમારા જે બબ્બે કિંમતોના સરવાળા છે પૂર્ણ થયા હવે ખાલી છેલ્લું કામ એટલે કે ચાર સપ્તાહની ચલિત સરેરાશની ગણતરી બાકી રહી ગઈ તો ભાગ્યા કેટલા કરવાના હોય 8 કરવાના ચાર વર્ષની અથવા તો ચાર માસની જયારે પણ ચલિત સરેરાશ પૂછાય છે તો જયારે છેલ્લા ખાનામાં તમે ભાગાકાર કરો છો ત્રણ વર્ષની હોય તો ત્રણ વડે ભાગો પાંચ વર્ષની હોય તો પાંચ વડે ભાગો અહીંયા ચાર વર્ષની છે તો આઠ વડે ભાગવાનું થાય પહેલા તો બે ખાનામાં ડેશ અહીંયા પણ બે ખાનામાં ડેશ છેલ્લામાં પણ એવું બે બે ખાનામાં શું કરી દેવાના ડેશ કરવાના હવે આપણે ગણતરી આગળ કરીએ
કેટલો જવાબ આવ્યો હતો 307.51 ભાગ્યા કેટલા કરવાના 8 પછી અહીંયા કેટલો આવ્યો હતો 309.6 ભાગ્યા 8 311.74 ભાગ્યા 8 316.93 ભાગ્યા 8 330.33 છેદમાં 8 344.4 છેદમાં 8 355.19 છેદમાં 8 અને 365.76 છેદમાં કેટલા કરવાના 8 ક્લિયર અલગ પેનથી એનો આન્સર લખું છું જેના કારણે આપણને ખ્યાલ આવશે તો 307.51 ભાગ્યા કેટલા કરવાના 8 તો જવાબ કેટલો આવશે એનો 38.44 ક્લિયર હવે આવશે 309.6 ભાગ્યા 8 તો 38.7 પછી છે 311.74 ભાગ્યા 8 તો 38.57 પછી 316.93 ભાગ્યા 8 કરો એટલે જવાબ આવે 39.62 પછી 330.33 ભાગ્યા કેટલા કરવાના 8 તો 41.29 બરાબર પછી 344.4 ભાગ્યા 8 કરો એટલે 43.05 પછી 355.19 ભાગ્યા 8 તો જવાબ આવશે 44.40 અને છેલ્લામાં 365.76 ભાગ્યા 8 તો 45.32 ક્લિયર તો અહીંયા તમારો જે દાખલા નંબર 5 છે સ્વાધ્યાય 4 ના વિભાગ એફ નો પૂર્ણ થયો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4 ની શરૂઆત કરી જેની અંદર વિભાગ એફ માં બે દાખલા આપણા પૂર્ણ થયા છે દાખલા નંબર 2 અને દાખલા નંબર 5 બાકીના જે 3 દાખલા છે એમાં એક આલેખની પદ્ધતિ વડે દાખલો છે બરાબર છે બાકી એક ન્યૂનતમ વર્ગોની રીતનો છે અને એક ચલિત સરેરાશ વાળો દાખલો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું